गुड मॉर्निंग स्टूडेंट्स, अगाउ आपणे धोरण 12 नी अंदर पाठ 13 महात्माना माणस ना बे वीडियो जोया। आजे त्रीजा वीडियो में आपणे जोईए के मणिभाई, पहला वीडियो नी अंदर आपणे लेखक परिचय अने मणिभाई जेलमांथी निकळ्या त्यारे जेलमां केवी रीते एमनी साथे बधा वर्तता हता एनी वात, बीजामां रस्तामां आवता रस्तामां ગામના ખેતરો જોઈને એનો જે તૈયાર થયેલો પાક કે એ બધું જોઈને મનમાં ઉદ્ભવતી પહેલાંની વાતો અને સાથે સાથે મોટી ઘેર પહોંચશે ત્યારે એમની સાથે કેવા પ્રકારનું વર્તન કરશે, ઘરના સદસ્યોની એમની સાથે કેવી રીતે વર્તશે એની વાત કરી હતી। તો હવે આપણે ત્રીજા વિડીયોની અંદર હવે જોઈએ કે ઘેર પહોંચ્યા પછી ઘરના સદસ્યો એમની સાથે કેવી રીતે વર્તે છે એની વાત કરીએ। तो छेल्ले आपणे जोयुं हतुं के घर जेम जेम नजीक आवतुं जतुं हतुं तेम तेम सिपाहीओनी लाठी ने जेलना रोटला ने बधुं ए भूलता जता हता अने पोतानुं हूंफाळुं साधुसिंहजी साधु घर एमनी समक्ष दर्शावतुं हतुं अने पछी तेओ हमेशा पोतानी परिवारजनों साथे रहेवा इच्छता हता। साथीदारोए कह्युं हतुं के घरे जईने तमे जल्दीथी पाछा आवजो, पण तेम छतां एमने ત્યાં પાછું સત્યાગ્રહ આશ્રમમાં જવાની ઈચ્છા નહોતી, હીરા સાથે રહેવાની ઈચ્છા હતી। ત્યાં સુધી આપણે પાઠ જોયો હતો, તેઓ મનમાં વિચારતા હતા કે સાથીદારોએ તો કહ્યું હતું કે તરત જ પાછા આવજો, પણ એનું મન અંદરથી ઢીલું પડી ગયું હતું। એને ઘરમાં રહેવું હતું, એની હીરાને મળવું હતું, બા અછોવાના કરે એ માણવું હતું। ગામના માણસોએ તે મીટિંગ ભરશે એના સન્માનમાં, કાં તો તે હાર પહેરાવશે, કદાચ નિશાનના માસ્તરને બોલાવીને ભાષણ પણ અપાવશે, પોતે કંઈક જવાબ આપવું પડશે। મારા માન સન્માન માટે જ્યારે સભા યોજાઈ હોય ત્યારે મારે પણ એમને કંઈક બોલવું પડશે એવું એ વિચારતો ઘર તરફ જાય છે અને છેલ્લે ભારત માતા કી જય એવું પણ મારે બોલવું પડશે। મહાત્મા ગાંધી કી જય એવું પણ મારે બોલવું પડશે વાળું આ હિન્દીનું એવું નવું જ હતું, આ હિન્દીમાં બોલવું એ મને કંઈક એમ કે અજુગતું લાગતું હતું, પણ કંઈ નહીં શીખી લેવાશે એટલે હું બોલીશ એમ, કારણ કે ગુજરાતીમાં બરાબર બોલતા ન આવડ્યું ને વળી હિન્દીમાં તો ક્યાંથી આવડે એમ, કારણ કે શિક્ષિત નહોતો એટલે સભ્ય રીતે કેવી રીતે બોલવું એને ઓછું ફાવતું હતું। એટલે કહે છે કે ગુજરાતીમાં બરાબર બોલતા ના આવડતું હોય એમાં વળી પાછું હિન્દીમાં તો હું કેવી રીતે બોલી શકું, છતાં એમ કે બોલી લઈશ એવું એ વિચારતો જાય છે। બાપુ કહેતા હશે એ બરાબર જ હશે ને, એ ઓછા કંઈ ખોટું કહેતા હશે, બાપુ કહે કે હિન્દીમાં બોલવું જોઈએ તો એ સાચું જ કહેતા હોય, કંઈ ખોટું થોડું બોલતા હોય એમ। આમ બાપુ પ્રત્યે એનામાં રહેલી અતૂટ શ્રદ્ધા અને એમના પ્રત્યેનો સન્માન માન એ અહીં હિન્દી શીખવામાં, મણિભાઈને હિન્દી આવડતું નથી, માંડ ગુજરાતી એ સભ્યતાપૂર્વક વ્યવસ્થિત બોલી શકે એવા નથી તો પછી હિન્દી તો ક્યાંથી બોલે, છતાં બાપુના કહેવા અનુસાર હિન્દી શીખવા માટે પણ એમ કે તત્પર બને એવું બતાવે છે કે એમને ગાંધીજી પ્રત્યે અપાર સ્નેહ હતો, આદરમાન હતો। આવા આવા વિચારોમાં રસડતો અને ઝડપભેર પગલાં ઉપાડતો મણિભાઈ પોતાના મહોલ્લામાં આવી પહોંચ્યો ત્યારે ચાટ આગળ પડ્યા પડ્યા હાંફતા બે ચાર કૂતરાઓમાંથી એકે આંખ ઉગાડીને એની સામે જોયું। વિચાર કરતાં કરતાં પોતાના મહોલ્લા સુધી પહોંચી ગયા, ત્યાં એમને પોતાના મહોલ્લામાં પડેલા કૂતરાઓ માંથી એકાદે આંખ ઉગાડીને એમને જોયા અને પહેલાં ભસીને પછી પૂંછડી હલાવીને એમનું સ્વાગત કર્યું। તો મણિભાઈનું કૂતરાઓએ સ્વાગત કર્યું, સાધારણ રીતે કૂતરાઓ હળે કહીને આગા કાઢતા મણિભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું। રોજે એમ કે કૂતરા આ રીતે ભસે તો એને હેડ કહીને કાઢી મૂકતા દૂર ખસેડી દેતા, પરંતુ આજે એમને એવું મન ન થયું। એણે દૂર નજર માંડી, પાક પર કોઈ બેઠું નહોતું, ઘર તરફ જોયું તો ત્યાં કોઈ બેઠેલું હતું નહીં। વિચારોમાં રસડવું એટલે વિચારો કર્યા કરવા, વિચારો કર્યા પછી અછોવાના કરવા
કચરો વાળા કરવા સારી રીતે આદર સત્કાર કરવો. આમ તો ખૂબ લાડ કરવા એવો અર્થ પણ થાય, જોવાના કરવા એટલે ખૂબ લાડ કરવા, પણ અહીંયા મમ્મીભાઈ મોટા છે એટલે લાડ કરવાના શબ્દના બદલે સારી રીતે આદર સત્કાર કરવો એ વધારે ઉચિત અને યોગ્ય લાગે છે. અહીંયા કૂતરાઓએ પણ બસીને અને પૂંછડી પટપટાવીને એમનું સ્વાગત કર્યું. કૂતરાઓને દૂર ધકેલી દેવાનું એમને મન ન થયું, છતાં એમને દૂર નજર કરીને જોયું તો પાઠ ઉપર કોઈ બેઠેલું નહોતું. કેમ આમ? મોટા કંઈ માંદા સાજા તો નહીં હોય ને? મનમાં પિતાજીને પાઠ ઉપર બેઠેલા ન જોયા એટલે મનમાં વિચાર આવ્યા કે કંઈ માંદા સાજા તો નહીં હોય ને. ધક ધક થતાં કાળજે મણિભાઈ આગળ વધ્યો. ઘર પાસે પહોંચતા પહોંચતામાં તો એને કેટલાય વિચારો આવી ગયા. એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અશ્રુભીનું સ્વાગત માણવા જેવો એ ઘર આગળ આવીને ઊભો કે ડેલીની ભારેખમ ખીલા જડેલું કમાળ કિચૂળ કિચૂળ કરતું બંધ થઈ ગયું. એ ઘરની નજીક પહોંચ્યો એટલે પહેલાં તો વિચાર આવ્યો કે પિતાજી બીમાર તો નહીં હોય ને, પણ પિતાજીના વિચાર કરતો કરતો એ ઘરની નજીક પહોંચે છે ત્યારે બાનું સ્વાગત, બા એમ કે સ્વાગત કરવા આવશે એવો એના મનમાં વિચાર આવ્યો. અને ત્યાં તો એ વિચારની સાથે જ એના ઘરના દ્વાર એના માટે બંધ થતાં એને સાંભળ્યા અને અવાજ સાંભળ્યો, કીચું કીચું અવાજ એને સંભળાય. આ કમાળ કદી બંધ નહોતા થતા, વર્ષોના વર્ષો લગી બંધ નહોતા થયા. કદી કમાળ તો બંધ હોય જ નહીં ઘરના એમ મણિભાઈની સાંભળણમાં તો નહીં જ, એટલે કે જ્યાં સુધી મણિભાઈએ જોયું છે ત્યાં સુધી એમની સંભાળમાં તો એવું ક્યારેય જોયું નથી કે ઘરના કમાળ બંધ થયા હોય. હંમેશા નાની ઝાંપલી જ વસાતી, નાનું ઝાંપું ઘરની આગળ જે થોડીક પૂરું થાય ને પછી જે નાનું ઝાંપું હોય એ જ ઝાંપું બંધ કરવામાં આવતું હતું. આજે આ કમાળ કેમ બંધ? એના મનને એક ધક્કો લાગ્યો. એણે ભારે સલ સાંકળ ઉચકી અને ખખડાવી, કમાળ ઉપર રહેલી સાંકળને એને ઉચકી અને પછી ખખડાવી. કોઈ કશું બોલ્યું નહીં એટલે એને ફરી જરા જોરથી ખખડાવી, કોઈ અંદરથી અવાજ ના આવે એટલે ફરીથી એને સાંકળ ખખડાવી જોરથી. ને સામેના ઘરની ઉપલી મેળીની બારીની ખુલ્લી અને પછી ધડાધડ વસાઈ ગઈ. અને ફરીથી સાંકળ ખખડાવી એટલે ઉપરના માળની બારી ખુલ્લી અને પછી ધડાધડ પાછી વખાઈ પણ ગઈ. કંઈક છે મનમાં વિમાસતા મણિભાઈએ મોઢેથી બૂમ પાડી, બા એ બા કમાળ ખોલો હું છું હું. અંદરને બહાર બધે નિસ્તબ્ધતા છવાઈ ગઈ. કમાળ કોઈએ ખોલ્યું નહીં એટલે પછી મણિભાઈને થયું કે કંઈક તો થયું છે એટલે એને બાને બૂમ પાડી, પણ બધે શાંતિ છવાઈ ગઈ. મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે, એક સ્વપ્ન જોઈએ છે. મણિભાઈ કોઈએ એનું સ્વાગત ના કર્યું, દરવાજો ના ખોલ્યો એટલે એને લાગ્યું કે હજુ એ ઘર સુધી પહોંચ્યો નથી, એ જેલમાં જ છે, એક સ્વપ્ન જોઈએ છે. અડધી રાતે છાતી પર ભયનો ઓથાર બનીને છવાઈ જાય એવું દુઃસ્વપ્ન, છાતી ઉપર મોટું ભાર બની રહે એવું એક હું ખરાબ સ્વપ્ન જાણે જોઈ રહ્યો હોય એવું મણિભાઈને લાગ્યું. જરાક પ્રયત્ન કરીને આંખો ખોલી નખાય તો પલકવારમાં બધું મટી જાય, અને આ ખરાબ સ્વપ્નથી બહાર નીકળવા માટે જો આંખો ખોલી દઈએ તો એમ કે આ દુઃસ્વપ્નમાંથી બહાર નીકળી જવાય. અને બા દોડતી દોડતી બહાર આવે, હરક ગેરી થઈને પૂછે ભાઈ આવ્યો? એ પણ એક બીજું સ્વપ્ન જ ન હોય? એટલે આ બધું જે વિચારતો એ આવ્યો હતો એમાંનું કશું થયું નહીં. અને અહીંયા આવ્યા પછી ઉપરથી ઘરના દ્વાર પણ બંધ, પોતાનો બારનો લાકડાની પાટ પણ ખાલી, અને બારીનો બંધ કરવાનો જોરથી અવાજ આવ્યો એટલે એને થયું કે જાણે કોઈ દૂર સ્વપ્ન જોઈ રહ્યું, ખરાબ સ્વપ્ન જોઈ રહ્યું છે. ખરેખર આ સ્વપ્નમાંથી હું જાગી ગઉં તો વાસ્તવિક પરિસ્થિતિ મને દેખાય. અને બાર દોડતી દોડતી આવે અને હરકગીરી થઈને પૂછે કે આવ્યો ભાઈ? એ પણ એક બીજું સ્વપ્ન જ હતું, કારણ કે બા એવું કશું કરવાની નહોતી, માત્ર એ મણિભાઈ માટે સ્વપ્ન જ બનીને રહેવાનું હતું. પછીતા પગ દુખવા માંડ્યા, બધાના ઘરમાંથી કોઈ આવ્યું નહીં એટલે એને થાકી ગયો હોય એવો અનુભવ થયો, બહુ થાક્યું છે. પોતે બગલથેલું પાટ પર મૂકીને એ બેસી પડ્યો અને બગલથેલું પાટ ઉપર
ઊંઘીને બેસી ગયો. ઘરે આવવાના આનંદમાં એની પગની થકાન પણ અનુભવાતી નહોતી, પણ ઘરે આવ્યા પછી એને કોઈ પોતાના ઘરનું કોઈ સદસ્ય મળતું નથી એટલે એ બંને રીતે, માનસિક રીતે અને શારીરિક રીતે ભાંગી પડે છે. અને તે સાથે તે ઉપલી ખડકીની બારી ખોલી અને બાટ ઉપર જેવો બેઠો કે ઉપલી બારી એટલે ઉપરના માળની બારી ખુલી અને ક્રોધભરી ગર્જના સંભળાઈ. ક્રોધિત અવાજમાં એને કંઈક સાંભળ્યું. શું સાંભળ્યું? જો જીઓ છે એ. પછી સામે એને જવાબ આપ્યો, તો હું મણ્યો. વેરીભાઈનો મણ્યો તો ચારનો મોહણોમાં ગયો, એટલે કે ચારનોએ સ્મશાનમાં ગયો એટલે કે મરી ગયો. ચારનોએ મોહણામાં ગયો. હેડતો થા હેડતો મોટી મહાત્માવાળીનો ના જોયો હોય તો. બારી ખુલી અને ઉપરથી અવાજ આવ્યો કે વેરીભાઈનો મણ્યો તો ક્યારનોએ મરી ગયો. મોટો ના જોયો હોય તો, મહાત્માવાળો મોટો સત્યાગ્રહી ના જોયો તો, અહીંયાથી ચાલી જાય, અહીંયા તારું કોઈ છે નહીં. અને બારી વસાઈ ગઈ. એટલું બોલીને પછી બારી પાછી બંધ થઈ ગઈ. દિશા શૂન્ય બનીને મણીભાઈ એ બારી સામે તાકી રહ્યા કે મારી સાથે મારા પરિવારજનોએ આવું વર્તન કર્યું. અને એ બારી સામે તાકી રહ્યો, ઘણા વખત લગી તાકી રહ્યો અને અંતે એ બગલથેલો પાછો ઉચક્યો, બગલથેલો પાછો ભરાવ્યો. મણમણના થઈ ગયેલા પગ ઘસડાયા અને કૂતરાની ચાટ આગળ જરા થંભીને રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું જે પડીકું હતું એ ઊંધું વાળ્યું. ઘરેથી પાછો ફર્યો, પાછો આશ્રમે જવા માટે. પોતાના હાથે ખાવા માટે જે ગાંઠિયા લીધા હતા એ કૂતરાની ચાટમાં નાખ્યા. આભારવશ કૂતરાઓએ પહેલાં પૂંછડી પટપટાવી અને પછી ટોળે વળ્યા અને પછી ગાંઠિયા સૂંઘીને આગા ખસી ગયા. આમ આભારવશ કૂતરાઓએ પહેલાં પૂંછડી પટપટાવી અને પછી ટોળે વળ્યા અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. હવે ઠીક ત્યારે તમે જાઓ. અપાર ખેદથી મણીભાઈએ પાછું વળીને જોયા વગર બાપ દાદાનો મહોલ્લો કાયમ માટે છોડ્યો. કશું જ વિચાર્યા વગર હવે એ કાયમ માટે આ બાપ દાદાના મહોલ્લાને છોડીને અહીંથી જવાનું એ નક્કી કરી લીધું. એને સમજાતું નહોતું કે શું કરવું, સમજ નહોતી પડતી કે શું કરવું. સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ કે પેલું શું. હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. સત્યાગ્રહીએ આવે વખતે શું કરવું જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ કે એમનું હૃદય પરિવર્તન કરાવવું જોઈએ, શું કરવું જોઈએ. એને કંઈ સમજ પડતી નહોતી. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા, ગાંધીજી તો ક્યાં ઓળખતા હતા એના પિતાનો સ્વભાવ કેવો છે. એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિભરે એટલે પછી કોઈનાને લાખ સમજાવો તો એ બધું પથ્થર ઉપર પાણી જ હતું, એટલે પિતાજી સમજે એવા છે જ નહીં એમ કહેવા માગે છે. કંઈ નહીં, પોતે સાબરમતી ચાલ્યો જશે, આશ્રમમાં રહેશે, રેડિયો કાઢશે, દેશસેવા કરશે, નહીંતર પાછો સત્યાગ્રહ કરીને જેલમાં જશે. વિચારે છે કે કંઈ વાંધો નહીં, ઘરના એ બધાએ મને તર છોડ્યો તો કંઈ વાંધો નહીં, હું પાછું જેલમાં જઈશ, પાછો સત્યાગ્રહી બની જઈશ, ગાંધીજી પાસે રહીશ, રેડિયો કાઢીશ, આ રીતે પોતાનું જીવન વિતાવશે. આ વખતે ડાયો થશે, હવે હું પહેલાં જેવો હિંસા કરનારો નહીં રહું એમ ડાયો થઈશ. કોઈના પર હાથ નહીં ઉપાડે. વેરીભાઈને જો એમ લાગતું હોય કે એમનો મણિયો મરી ગયો છે તો પછી પોતાના મનથી પણ બાપ ઓચિંતા માં સાંભળે. ફરી વિચારે છે કે મણીભાઈ જો એમ માન, અરે વેરીભાઈ એવું માનતા હોય કે મણિયો મરી ગયો તો મારી મન પર પિતાજી નથી એવું જ હું માનીશ એમ. પણ પછી બાની યાદ આવી ગઈ. ગળે સોપારી જેવો ગરોડું ગોળ ડૂંચો ભરાયો અને આંખ ભીની થઈ ગઈ. માએ પણ બારણું ન ખોલ્યું. પિતાજી તો એવા સ્વભાવના છે જ, પણ માએ પણ બારણું ન ખોલ્યું એટલે મા ઉપર પણ, મા એને યાદ આવી ગઈ. મગજ બહેર મારી ગયું એટલે કંઈ સમજાતું નહોતું. હું પણ પગની એમની પોતાની આગવી સૂઝ હતી. મગજ ક્યાં જવું શું કરવું કંઈ સમજાતું નહોતું, પણ પોતાની સૂઝબૂઝથી પગ ચાલ્યા જતા હતા આગળ એમ. એટલે પગને પોતાની આગવી સૂઝ હતી. રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખાતા હતા. માણસો પણ, ઘરના માણસો પણ એની સાથે એમ કે એવો વ્યવહાર કરતા હતા. ઘરના સદસ્યોએ તો એવો વ્યવહાર કર્યો જ એની સાથે, પણ ગામના માણસો પણ એની સાથે એવો વ્યવહાર કરી રહ્યા હતા કે જાણે એને ઓળખ્યો જ ના હોય એમ. એનાથી અવરૂમો કરીને ચાલતા હતા. એટલે કહે છે કે ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખાતા હતા અને નહોતા દેખાતા. ચારે
ચોરે એનો બાળપણનો ભાઈબંધ મગણિયો બેઠો હતો. ચોરાએ એટલે ગામના પાદરે, જે ચોરો હોય એ ચોરાએ પોતાનો બાળપણનો ભાઈબંધ ત્યાં બેઠો હતો મગન. એકવાર તો મણિભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યો એ ખરો, મણિભાઈને જોઈને એ ઊભું પણ થઈ ગયો. પણ પછી પાછો બાજુમાં બેઠેલી વડીલોથી દબાઈને તે બેસી ગયો. પોતાના મિત્રને જોઈને મળવા માટે ઉત્સુક બની ગયો, પણ બાજુમાં બેઠેલા વડીલોને જોઈને એટલે ગામના બીજા અન્ય મોટા વ્યક્તિઓને જોઈને પાછું એમના દબાણથી કે એમની ડરથી કે બોલ્યા વગર પાછું ત્યાં જ બેસી ગયો. મણિભાઈ નિર્લેપ ભાવે ગામ છોડીને બહાર નીકળી ગયો. કોઈ પણ પ્રકારનો સૌ ઉપર રોષ રાખ્યા વગર તેઓ ગામની બહાર નીકળી ગયા. સામેથી કોક આવતું હતું, બોલ્યું, જો એડ્યા સુંદરના, સુંદરના ગામનું નામ છે. તો સામેથી કોઈ આવતું હતું, એમને પૂછ્યું કે ભાઈ ક્યાં ઉપડ્યા, સુંદરના જાઓ છો? મણિભાઈએ જવાબ ન આપ્યો, આગળ ચાલે જ ગયો. પછી આસ્તેથી મનમાં કુંડાળા જાગે, એટલે મનમાં વિચારો ઉઠ્યા કે શાથી પહેલાં એ સુંદરનાનું નામ દીધું હશે. પહેલાં તો મણિભાઈએ પહેલાં એ સુંદરના કહ્યું પણ કંઈ જવાબ આપ્યો નહીં. અને પછી એમને એવું થયું કે પહેલાં એ સુંદરનાનું નામ કેમ દીધું હશે, શાથી પહેલાં એ સુંદરનાનું નામ દીધું? ત્યાં તો કોઈ સગુવાલું નહોતું રહેતું, સુંદરના ગામમાં તો કોઈ મારું સગુવાલું રહેતું નથી, તો પછી એમને સુંદરનાનું નામ કેમ દીધું? પણ પાછા વળવાની, કોઈને કંઈ પૂછવાની વૃત્તિ જ ન જાગી. સુંદરનાનું નામ સાંભળ્યા પછી પણ ગામમાં બધા એની સાથે એ રીતે વર્ત્યા હતા કે પાછા વળીને એને કોઈને કશું પૂછવાની એમ કે વૃત્તિ જાગીને મન થયું નહીં. એ તો સારું થયું કે જોઈતો રાત સામે મળ્યા. ગામના એકબીજા વ્યક્તિ જોઈતો રાત એને સામે મળ્યા. એ ન મળ્યો હોત તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી ગયો હોત. જો એ જોઈતો રાત એમને મળ્યા ન હોત અને એમને કહ્યું ન હોત કે તમારી હીરા સુંદરનામાં રહે છે, તો કદાચ મણિભાઈ પાછા હીરાને મળ્યા વગર જ ત્યાં આશ્રમે પહોંચી ગયા હોત. પણ જોઈતો મળ્યો, જોઈતાએ બધી વાત કરી અને મણિભાઈ સુંદરનાની માટે ચાલ્યા. જોઈતા રાતે બધી વાત કરી કે ભાઈ ઘરમાંથી તમારી હીરા પણ ઘર છોડીને અહીંયા સુંદરનામાં એકલી રહે છે, આ બધી માંડીને એની વાત કરી એટલે મણિભાઈ સુંદરના ગામ તરફ ચાલ્યા. હજી એને બધું માન્યામાં નહોતું આવતું. આ બધું જે એના પાછળ થઈ રહ્યું હતું એને માનવામાં આવતું નહોતું. હીરા એકલી ઘર માંડીને રહે છે, અરે એ બને જ કેવી રીતે, હીરા એકલી રહે જ નહીં એમ. પણ બન્યું હતું. સાવ નાનું ઘર હતું, પાટીદાર મહોલ્લાની છેડે છેવાડે. પાટીદાર મહોલ્લાની છેડે છેવાડે એક નાના ઘરમાં એ રહેતી હતી. આંગણામાં ભેંસ હતી, સામો કાથીનો ખાટલો હતો. આંગણામાં ભેંસ હતી એટલે કે ભેંસ પણ રાખતી હતી, કાથીનો ખાટલો પડ્યો હતો, એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી. ખાટલા ઉપર બેસીને પોતાના દીકરાને રમાડતી હતી. મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈને સામી દોડી. મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો. એનામાં જે પરિવર્તન આવ્યું હતું એ પરિવર્તન મણિભાઈએ જોયું. ખાદીની જાડી દોડવેલી સાડી અને દાગીના વગરનો દેહ, આ હીરા છે? એક તો સાદી ખાદીની સાડી પહેરી હતી અને દાગીના વગરનું એનું શરીર. એને માન્યામાં જ નહોતું આવતું કે આ હીરા હોય, કેમ કે હીરા એવા વસ્ત્રો ધારણ કરે જ નહીં. જોઈ શું રહ્યા છો તાકી તાકીને એમ હીરા કહે છે. પણ તું લે, હું જ ને નથી વર્તાતી એટલે નથી ઓળખાતી. તારા ઘરેણા ક્યાં ગયા? ડોબું આકાશમાંથી આવ્યું હશે નહીં ત્યારે? પણ એ બધી વાત પછી. એટલે ડોબું આકાશમાંથી એટલે આ ભેંસ ક્યાંથી લાવી હશું હું એમ? ઘરેણા વેચીને બિચારી ભેંસ લાવી છે પોતાનું ગુજરાન ચલાવવા માટે, એટલે ડોબું આકાશમાંથી આવ્યું હશે ત્યારે? એ બધી વાત પછી. પહેલાં બેસો, પાણી બાણી પીવો. હાય હાય કેવા થઈ ગયા છો સાવ, એમ કરીને એ દુખણા રડે છે. પતિ પત્ની મળ્યા, બધી વાતો થઈ. બાપની જો હુકમી ને માના નિર્બળ વિરોધની ને હીરાના પિયરિયાઓએ લીધેલા વલણની એ બધી જ વાત એને મણિભાઈને કરી કે પિતાજીએ માને કેવી બધી કેવી રીતે વર્ત્યા છે એની સાથે, એના પિયરિયાઓએ પણ એની સાથે કેવી રીતનું વર્તન કર્યું, એ બધી વાત એને માંડીને મણિભાઈ સાથે કરી. મણિભાઈના મનનું કૌતુક મળ્યું નહોતું. પોતે તો જાણે ઠીક
કેવા મોટા મોટા માણસોને મળ્યો અને કેવું બધું જાણી લાવ્યો હતો અને પછી એનામાં પરિવર્તન આવ્યું. મણિભાઈના કૌતુક એટલે હીરામાં જે પરિવર્તન આવ્યું કે ઘરેણા વગરનું એનું શરીર, એ જોઈને એને નવાઈ લાગી કે પોતે તો મોટા મોટા માણસોને મળ્યો એટલે એના જીવનમાં એવું પરિવર્તન આવ્યું, પણ હીરા તો એવા કોઈ મોટા માણસોને મળી પણ નથી, છતાં એટલો બદલાવ. પણ આ હીરા એણે કોણે શીખવાડ્યું કે ક્યાંથી આટલી સાહસિક થઈ શકી? હીરાએ તો જાણે ટૂંકો અને ટચ જવાબ, જ્યાં તમે ત્યાં હું આપીને વાત પતાવી નાખીને ઝટપટ થાળી પીરસી દીધી. પણ મણિભાઈને કંઈ સમજાતું નથી નહીં, એ બહુ જ વિચારમાં પડી ગયો. વિચારમાં અને વિચારમાં એને ભાગોળથી લીધેલા બીડી બાકસ કાઢ્યા અને જેવો દિવાસળી પેટાવવા ગયો કે હીરાએ એના હાથ પર ઝાપટ મારીને કહ્યું, જેવો બીડી પીધા ગયો કે તરત જ હીરાએ એના હાથ પર ઝાપટ મારીને એને બીડી પીતા રોક્યો અને બાકસ કાઢ્યા ને જેવો દિવાસળી પેટાવવા ગયો કે હીરાએ એના હાથ પર ઝાપટ મારીને કહ્યું, રાખો હવે શોભતા નથી મહાત્માના માણસ થઈને, મહાત્મા ગાંધીના માણસ થઈને આવી બીડી પીવો, આવું વ્યસન કરો એ તમને શોભતું નથી. પત્નીના હાથની પહેરવેલી ઝાપટ ખાઈને મણિભાઈ ચોંકી ઉઠ્યો, ચીડાવવાની તૈયારીમાં હતો. ત્યાં સામસામી નજરો મળી અને બંને હસી પડ્યા અને પછી બોલ્યા, ઇન્કલાબ જિંદાબાદ. આમ મણિભાઈ પોતાના ઘરે આવે છે ત્યારે ઘરના બધા જ સદસ્યો એની સાથે એવી રીતે વર્તે છે કે મણિભાઈને સમજાતું નથી કે આવું કેમ થયું એમની સાથે. પછી ઘરનાનો બધો તરછોડને ગામના લોકોનો તિરસ્કાર જોઈને એ પાછો આશ્રમે જવાનું નક્કી કરે છે અને રસ્તામાં એને ખબર પડે છે કે પોતાની પત્ની સુંદરણા રહે છે, ત્યારે તે સુંદરણા એને મળવા માટે જાય છે અને ત્યાં જઈને જોવે છે તો હીરા જે અત્યંત ઘરેણાની શોખીન હતી એનું શરીર સાવ ઘરેણા વિનાનું અને પાછું ખાદીના વસ્ત્રો ધારણ કરેલા એને માન્યામાં આવતું નહોતું. એને નવાઈ લાગી કે હું તો મોટા વ્યક્તિઓના સંપર્કમાં આવીને મારામાં પરિવર્તન આવ્યું, પણ હીરા તો કોઈને મળી નથી, છતાં એનામાં આવું અદ્ભુત પરિવર્તન. એના પ્રશ્નના મણિભાઈના પ્રશ્નના ઉત્તરમાં હીરાએ કહ્યું કે જ્યાં તમે ત્યાં હું, એ પ્રશ્નથી એ ડગાઈ ગયો અને ખરેખર હીરામાં થયેલા પરિવર્તનને જોઈને એને નવાઈ લાગી હતી. પછી બંને જણા શાંતિથી બેસે છે અને જે પતિએ જ્યારે ખાદી ધારણ કરી અને ગાંધીજીના વિચારોને અનુસરીને ચાલવા લાગ્યો તો એમની સાથે હું પણ એ જ રીતે વર્તન વર્તીશ અને એવું જ જીવન જીવીશ, સારું જીવન જીવીશ એવો ભાવ અહીંયા હીરાના હૃદયમાં જે જાગ્રત થયો એ એની અપાર પતિ ભક્તિ બતાવે છે. તો અહીંયા આપણે આ પાઠની અંદર સત્યાગ્રહી મહાત્માના માણસો કેવા હોય, કેવું જીવન જીવે એની વાત મણિભાઈના ઉદાહરણ દ્વારા આપણને સમજાવવામાં આવી છે. હવે આપણે એક બે રૂઢિપ્રયોગના અર્થ છે એ જોઈ લઈએ અને પછી સદૈવની ચર્ચા કરીએ. લોહી ઉપરી ઉઠવું એટલે ગુસ્સે થવું, લોહી ઉકળી ઉઠવું. એટલે મન ખિન્ન થઈ જવું, મન ખિન્ન થઈ જવું. ઘર માંડીને રહેવું એટલે ઘરનો વ્યવહાર સંભાળવો, ઘર માંડીને રહેવું ઘરનો વ્યવહાર સંભાળવો, ઘરનો વ્યવહાર સંભાળવો. એને મન કાંઈ ન હોવું એટલે એને કોઈની અસર કે પડવા ન હોવી, એને મન કાંઈ ન હોવું એટલે એને કઈ અસર કે પડવા અસર કે કરવા ન હોય.
મણીભાઈ સી શિક્ષા મણીભાઈની સી શિક્ષા થયેલી તો જેલની શિક્ષા થયેલી. શા કારણે સરકારે મણીભાઈને છોડી મૂક્યું? તો શરીર મણીભાઈનું શરીર રૂડું પાતળું થઈ ગયું હતું. સરકારને એવું લાગ્યું કે કદાચ એને અહીં રાખીશું તો મણીભાઈને બદલે એને ખાતરી કે નનામી જ અહીંયાથી ઉપાડવી પડશે. એટલા માટે મણીભાઈને વધારે સમય રાખશે તો ઠાઠડી જ ઉપાડવી પડશે એવો લાગતા સરકારે મણીભાઈને જેલમાંથી છોડી મૂક્યો. હૃદય પરિવર્તન કરવા મણીભાઈએ શું પ્રયત્ન કર્યા? તો હૃદય પરિવર્તન જ્યારે જ્યારે એમનાથી ભૂલ થઈ જતી ત્યારે હૃદય પરિવર્તન કરવા માટે તેઓ ઉપવાસ કરતા અને એમનાથી મોટા જઈને ગાંધીજીનું પડખું સેવેલું છે એવા લોકોની પાસે જઈને બેસીને એમની શાંત વાણી સાંભળતા હતા. હીરાને કયો શોખ હતો? તો હીરાને ઘરેણા પહેરવાનો શોખ હતો. મણીભાઈએ ગાંધીજીને શું પ્રશ્ન કરેલો? તો મણીભાઈએ ગાંધીજીને પ્રશ્ન કરેલો કે આવું કેવું કે હું મૂંગે મોઢે ગાળ સહન કરી લઉં તો જ ભારત માતા આઝાદ થાય? પછી મણીભાઈનું રસ્તામાં સ્વાગત કોણે અને સી રીતે કર્યું? તો મણીભાઈ જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે પોતાની શેરીમાં પહોંચ્યા ત્યારે બે ચાર કૂતરાઓ બેઠા હતા. એમાંથી એક કૂતરાએ ની આંખ ખુલી જતાં એમને પૂંછડી પટપટ પહેલાં થોડુંક બસીને અને પછી પૂંછડી પટપટાવીને મણીભાઈનું સ્વાગત કરેલું. આમ તમારે અહીંયા 6 પ્રશ્નો આપેલા છે ટૂંકા અને બીજા 4 પ્રશ્નો નવા બનાવવાના. એમ કરીને કુલ 10 પ્રશ્નો હેતુલક્ષી તમારે બનાવવાના અને આ પાઠના મોટા સવિસ્તાર પ્રશ્નો જે હોય એ પ્રશ્નો તમારે તૈયાર કરી દેવાના. બરાબર? ઓકે, થેન્ક યુ.